ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગર લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ તથા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. ખંભાળિયામાં ગઈકાલે રોડ શો, કાર્યાલયનું ઉદ્ઘાટન તથા જનસભા સહિતના કાર્યક્રમોમાં પૂનમબેન તરફી લોકજુવાળ જોવા મળ્યો હતો. આ તકે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખંભાળિયાના વતની તરીકે વતનમાં તથા સમગ્ર હાલારમાં વિકાસને વધુ વેગવાન કરવા પૂનમબેનના સમર્થનની હિમાયત કરી સોલાર પ્લાન્ટ સહિતના વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પૂનમબેન માડમે પણ તેમને મળી રહેલા ભવ્ય જનપ્રતિસાદ બદલ જનતાનો આભાર માની પ્રજાના વિશ્વાસ પર વધુ એક વખત ખરા ઉતરવાનો નિર્ધાર વ્યક્ત કરી વિજયની હેટ્રિકનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જય દ્વારકાધીશ. આજે મંચ પર ઉપસ્થિત આપણા સંસદ સભ્ય પૂનમબેન મુળુભાઈ વેરા, મંચ પર સારા આપણા જેટલા નેતાઓ છે, અહીંયાના આપ સૌ મારા મિત્રો છો, ગામના લોકો છો, હું પણ તમારો દીકરો છું, ખંભાળિયાનો જ છું. અને મારા માટે બહુ ગૌરવની વાત છે કે આ વિસ્તારમાં મને કામ કરવાનો મળવાનો એક મોકો મળ્યો છે. મંચ પર બેઠેલા જેટલા લોકો છે, મારા કરતાં વડીલ છે, નેતાઓ છે, હું માત્ર આ જિલ્લાનો નહીં પણ તો ગામનો હું એક દીકરો છું, એટલે એ રીતે હું આપને સૌને સંબોધન કરવાની વાત કરું છું. પૂનમબેન ત્રીજી વખત અત્યારે આ ચૂંટણી લડી રહ્યા છે અને આપણા વડાપ્રધાન પણ ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે આગળ જઈ રહ્યા છે. આપણા માટે બહુ ગૌરવની વાત છે કે આપણો દેશ ક્યાં હતો અને અત્યારે ક્યાં જઈ રહ્યો છે. એને જો માત્ર ને માત્ર કોઈ અધિકાર હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો છે. એમનો એક વિશ્વાસ છે કે આપણા દેશનું ગૌરવ માત્ર ઇન્ડિયામાં નહીં પરંતુ વિદેશમાં પણ એમને એક પોતાનું સ્થાન ઊભું કર્યું છે. દેશના લોકો અને બહારના લોકો આજે નરેન્દ્ર મોદીને જોવા આવે છે, વડાપ્રધાનને જોવા માટે બહારના લોકો પણ મળવા આવે છે, એ આપણું મોટું ગૌરવ છે. પૂનમબેન જેટલું અહીંયા કામ કર્યું છે અને આગળ કરશે, તમે જાણો છો કે રિલાયન્સે ઘણું બધું કામ આ જિલ્લામાં કર્યું છે અને હવે અમારા બીજા બિઝનેસો પણ અહીંયા આવવાના છે. અમારી કંપનીઓ નવી આ જિલ્લામાં સોલારની બેટરીની કંપનીનું બધું કામ અમે ઝડપથી ચાલુ કરવાના છે અને એના માટે પણ મેં વડાપ્રધાનશ્રીએ આ પ્રોજેક્ટ ક્લિયર કર્યો છે અને ટૂંક સમયમાં આ કામ આપણું શરૂ થવાનું છે અને ઘણા લોકોને રોજગારી મળશે. એટલે મારી ખાસ વિનંતી છે કે મતદાન આપણે સારી રીતે કરવાનું છે. આપણો જિલ્લો જે છે એ સમો બધા સાથે બેસીને કામ કરેલું છે, નાત જાત કોઈ જોયા નથી. આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજરોજ ખંભાળિયા ખાતે પહેલા 12 જિલ્લા પંચાયત સીટની એક બેઠક હતી. ખંભાળિયા શહેરમાં એક ભવ્ય રોડ શો અને લોકસંપર્કનો આખો કાર્યક્રમ હતો, સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું હતું. એ ઉદ્ઘાટન પછી એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં નાગરિકો કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ક્યાંક એમના ઉત્સાહ એમની ઉપસ્થિતિ તેથી જ આ સમગ્ર ક્ષેત્રમાં પરિણામની પણ પ્રતીતિ આપણે કરી શકીએ એ પ્રકારે આખું સમરસ વાતાવરણ છે. ત્યારે આજના આ પ્રસંગે વિશેષ રૂપમાં ખંભાળિયાના જ પનોતા પુત્ર અને ખંભાળિયાનું ગૌરવ એવા શ્રી પરિમલભાઈ નથવાણી આ વિશેષ એમની જ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા પણ આ તકે ઉપસ્થિત રહ્યા. જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પીએસભાઈ જાડેજા આ બધાની ઉપસ્થિતિમાં આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું. ત્યારે નાગરિકોમાં જે ઉત્સાહ છે અને થનગનાટ છે, એ થનગનાટ ક્યાંક દેખાડે છે કે તેઓ 7 તારીખની મતદાન માટે રાહ જોવે છે કે જે મોદી સાહેબે અનેક વિકાસની અને સુવિધાઓ જે સમગ્ર દ્વારકા જિલ્લા જામનગર જિલ્લાને આપી છે એ જ અવિરત એ યાત્રા આગળ વધે એની માટે મજબૂતીથી દ્વારકા જિલ્લાને જોડવા માટે આ સર્વે નાગરિકો તત્પર છે. ફરીથી એ જ ગતિથી આ વિકાસ યાત્રા આગળ વધે અને વિકસિત ભારતનું મજબૂત અંગ દ્વારકા અને જામનગર જિલ્લો બને, સમગ્ર હાલાર બને એ પ્રકારે
કે તેવો પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી અહીં પ્રતીતિ થાય છે. ત્યારે ખૂબ ઉત્સાહથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા એ બદલે એમને હૃદયપૂર્વક અભિવાદિત કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મને ખાતરી છે કે આવતી 4 તારીખે મજબૂતીથી હાલારમાંથી હોય કે સમગ્ર ગુજરાતમાંથી હોય, એક કમળ તો પહેલાં જ ખીલી ગયું છે પણ બાકી 25 કમળ પણ મજબૂતીથી ખીલી અને દિલ્હી પહોંચશે ફરીથી આ ક્ષેત્રની દીકરી તરીકે, આ ક્ષેત્રના સર્વ પરિવારના સદસ્ય તરીકે હું તમામ પરિવારોનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચાડી શકું એ પ્રકારનું પરિણામ સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય કરશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.